जेट न्यूज़ में आपનું स्વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં જેટકોના કર્મચારીઓએ પગાર વધારા સહિતની માંગોને લઈને ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને આપ્યું આવેદન. વાપીની જનસેવા હોસ્પિટલમાં નિરાલી કેન્સર હોસ્પિટલના સહયોગથી કેન્સર ઓપીડી અને કેન્સર કેમ્પનો કરાયો પ્રારંભ. વલસાડમાં વિકરિયા હનુમાન મંદિરમાં ભવ્ય હનુમાન જન્મોત્સવ ઉજવાયો. 40,000થી વધુ ભક્તોએ દાદાના દર્શન કર્યા. સાળંગપુર હનુમાન મંદિરની સંસ્થા દ્વારા ઉમરગામના સરોડા ગામે મિની સાળંગપુર ધામની સ્થાપના કરવામાં આવી. હવે સમાચારો જોઈએ વિગતવારથી. જેટકો કંપનીના કર્મચારીઓ દ્વારા પગાર વધારા અને અન્ય મુદ્દાઓના સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચીને ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને એક આવેદન પત્ર પાઠવ્યું હતું. વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જેટકો કંપનીના કર્મચારીઓ દ્વારા પગાર અને અન્ય મુદ્દાઓના સાથે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આગામી દિવસોમાં માંગ નહીં સંતોષાય તો કામ બંધ કરી સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જેટકો કંપનીમાં છેલ્લા 15 વર્ષ સુધી ફરજ બજાવતા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને સમાન વેતન અને અન્ય મુદ્દાઓને લઈને આજરોજ વલસાડના હાલર પાણીની ટાંકીથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ કામ કરતા હોવા છતાં કર્મચારીઓની માંગ પૂરી કરવામાં નહીં આવતા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આગામી દિવસોમાં માંગ ન સંતોષાય તો સામૂહિક રાજીનામાની સાથે તમામ સબ સ્ટેશનોમાં કામ બંધ કરવાની ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. આજે અમે સમાન કામ સમાન વેતનને લઈને અમે બધા જેટકોના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે એ વર્ષોથી લગભગ 15-20 વર્ષથી અમે લડત ચલાવીએ છીએ ને અમારો પગાર વધારવામાં આવતો નથી. 8,000 સેલેરી આપવામાં આવે છે. જે જેટકોના કર્મચારીઓ છે એમને 40-50 હજાર રૂપિયા આપવામાં આવે છે. તો આ અમારા ને જેટકોના કર્મચારીઓ વચ્ચે તફાવત છે એને લઈને અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અમે વારંવાર રજૂઆત કરીએ છીએ. કલેક્ટર સાહેબને બી લગભગ 8-10 વખત રજૂઆત થઈ ગઈ છે અને ઉપર સુધી પણ અમારે બરોડા બોર્ડ સુધી પણ અમારી રજૂઆત ઘણી વખત કરવામાં આવી છે. પણ અમારો મુદ્દો ધ્યાન પર લેવામાં આવતો નથી. જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે, અમારા પર કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો પછી અમે કામગીરી બંધ કરવાની ચીમકી આપીએ છીએ અને અમે કોઈ પણ જાતનું કામ કરીશું નહીં. અને આગામી દિવસોમાં અમે બધા કર્મચારીઓ છે જેટલા પણ દરેક સબસ્ટેશનના દરેક કર્મચારીઓ રાજીનામા પણ આપી દેવાની બાંહેધરી આપીએ છીએ. એસઓ ઓપરેટર તરીકે છેલ્લા 7-8 વર્ષથી જોબ કરું છું. આ 8 વર્ષ દરમિયાન અમારી નોકરી દરમિયાન 1 રૂપિયો પગારમાં વધારો કરેલ નથી કે કોઈ જાતનો અમને લાભ આપેલ નથી. કોન્ટ્રાક્ટર થાય અમે ઘણી વખતે રજૂઆત કરી. બરોડા છે હેડ ઓફિસ, કલેક્ટરને તો 7-8 વખત આવેદનપત્ર આપી ચૂક્યા છે. હવે સરકાર થ્રુ અમે મેસેજ બી પહોંચાડ્યો કે એ લોકો હવે આપણે ગુજરાત સરકારના જે છે કે સીઆર પાટીલ છે જેમના આપણે એક જોવા જઈએ તો ગુજરાતના સરકાર તરીકે જે એ લોકોને આપણે માનીએ છીએ તેમને બી રજૂઆત કરીએ. પણ તેમ છતાં એમણે ચોખ્ખી ના પાડી દીધી કે આ મુદ્દો તમારો કોઈ કાળે નહીં થાય. કારણ તો હવે જે આ જે કોન્ટ્રાક્ટ ખાતું ચલાવે છે એ ખુદ પોતે સરકાર જ ચલાવતી હોય તો બી આપણે એક જોવા જઈએ તો ખોટું નથી. કે છેલ્લી ઘડીએ અમે છે ને આજે આવેદનપત્રથી એક જાહેરનામું બી બહાર પાડી દઈએ છીએ કે વારે ઘડીએ રજૂઆત કરીએ છીએ ત્યાં કોઈ અમારું સાંભળવા જેવું કોઈ જ નથી. કે એટલી ગુલામગીરી હાથની પાર કરી દે કે સમાન કામમાં સમાન વેતન સરખું જ અમે જેટકો કર્મચારી જે કામ કરે છે તે જ સેમ ટુ સેમ એ છે. એનાથી બી ક્વોલિટી સાથે અમે કામ કરતા છીએ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ. તેમ છતાં 8,000 જ પગાર ચૂકવવામાં છે. ના કોઈ વીમો, ના કોઈ જાહેર લાભો મળે છે. એટલે આજે અમે સરકારને એ જ સૂચન આપીએ મીડિયાથી કે આજે અમે જાહેરનામું બહાર પાડતા છે કે 25 સુધીમાં અમને કોઈ વળતો જવાબ નહીં આપે તો 25 થી 27 લગી અમે રિપોર્ટિંગ ઓલરેડી વાપી ડિવિઝન ખાતે બંધ કરીશું. વાપીમાં ટ્રસ્ટ સંચાલિત જનસેવા હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને પણ સેવા મળે તેવા ઉદ્દેશથી 16 એપ્રિલથી કેન્સર ઓપીડી તેમજ કેન્સર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનું રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈના હસ્તે તેમજ ટ્રસ્ટીઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાપીમાં 90ના દશકાથી કાર્યરત ટ્રસ્ટ સંચાલિત જનસેવા હોસ્પિટલ વાપીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ હોસ્પિટલ છે. કોરોના કાળમાં મહત્વની સેવા પ્રદાન કરનાર આ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને પણ ક્યોર કરી શકાય તેવા ઉદ્દેશ સાથે 16 એપ્રિલથી કેન્સર ઓપીડી અને કેન્સર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનું રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈના હસ્તે તેમજ ટ્રસ્ટીઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જનસેવા હોસ્પિટલ વર્ષોથી જનસેવાના કાર્યો કરી રહી છે.
હોસ્પિટલમાં યુવા ટ્રસ્ટીઓની બનેલી ટીમે આરોગ્ય ક્ષેત્રે અનેક આયામો સર કર્યા છે અને વધુ એકવાર કેન્સર નામની ગંભીર બીમારીના ભયથી પીડાતા લોકો માટે કેન્સર ઓપીડી અને કેન્સર કેમ્પનું આયોજન કર્યું છે। નિરાલી કેન્સર હોસ્પિટલ અને જનસેવા હોસ્પિટલ ટ્રસ્ટનો આ પ્રયાસ સરાહનીય છે। સાથે જ અહીં 100 દર્દીઓને ઘૂંટણના ઓપરેશન વિનામૂલ્યે કરવાનો ટ્રસ્ટનો નિર્ધાર છે, જેમાં તેઓ સફળ થાય અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થશે તે માટે અભિનંદન પાઠવ્યા હતા। તો જનસેવા હોસ્પિટલ ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે કેન્સર ઓપીડી અને કેન્સર કેમ્પના આયોજન અંગે નિરાલી કેન્સર હોસ્પિટલના સીઈઓ ડૉક્ટર અનિલ જૈને જણાવ્યું કે અમારો ઉદ્દેશ કેન્સર અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો છે। કેન્સરના દર્દીઓનું બને તેટલું વહેલું ડાયગ્નોસિસ કરી તેને કેન્સરની સામે ક્યોર કરવાની નેમ છે, જે માટે ઓપીડીમાં અને કેન્સર કેમ્પમાં તબીબો દ્વારા જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે નિરાલી નામની યુવતીનું કેન્સરને કારણે મૃત્યુ નિપજ્યું હતું, જે બાદ નવસારીમાં અનેક દાતાઓના સહકારથી નિરાલી કેન્સર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે। અદ્યતન સાધનોથી સજ્જ હોસ્પિટલમાં એક વર્ષમાં જ 9000 ઓપીડી હેન્ડલ કરી છે, 7000 દર્દીઓને રેડિયેશન થેરેપી પૂરી પાડી છે, 700થી વધુ સર્જરી કરી છે, 4000થી વધુ મેડિકલ કીમોથેરેપી આપી છે। નહીં નફો નહીં નુકસાનના ધોરણે કાર્યરત નિરાલી કેન્સર હોસ્પિટલના તજજ્ઞ તબીબો દ્વારા આગામી દિવસોમાં વાપીની જનસેવા હોસ્પિટલ ખાતે પણ અદ્યતન સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઊભા કરીને કેન્સર સર્જરી સેન્ટર શરૂ કરવાની નેમ છે। જનસેવા હોસ્પિટલ વર્ષોથી એના નામ પ્રમાણે જનસેવા એટલે કે લોકોની સેવા માટે ઘણા બધા કામો વાપી વિસ્તારમાં કરે છે અને એની જે મેનેજમેન્ટ છે એ યુવાનોની બનેલી છે અને એમણે અનેકવિધ આયામો શરૂ કર્યા છે અને આજે જ્યારે સમગ્ર વિશ્વ એક ભયથી પીડાય છે કે કંઈ પણ શરીરમાં ખરાબી આવી તો કે મને શું હશે, કેન્સર હશે કે હાર્ટ એટેક હશે, તો આના ડિટેક્શન માટેનો એક સુંદર કેમ્પ આયોજન કર્યું છે અને બીજું કે એક સેન્ટર શરૂ કર્યું છે જેના લીધે કોઈને પણ કંઈ તકલીફ હોય, કેન્સરની બીમારી થવાની હોય તો એને પહેલાં સ્ટેજે જ ઓળખીને એનો ઉપાય થઈ શકે એ રીતે એમ ફાઉન્ડેશન જે છે નવસારી ખાતે નિરાલી હોસ્પિટલ એના કુશળ ડૉક્ટરો દ્વારા અહીંયા દર મહિનામાં 2 વાર વિઝિટ કરવામાં આવશે અને આ વિસ્તારના જેમને પણ તકલીફ હશે એને મદદ કરવામાં આવશે। આ સિવાય ટ્રસ્ટીઓએ ઇન્ડોર પેશન્ટ માટે પણ એકદમ કિફાયત ભાવે સેવા આપી છે અને ની ઓપરેશન માટે પણ નિઃશુલ્ક ઓપરેશન કરાવવા જઈ રહ્યા છે, એટલે સૌ ટ્રસ્ટી શ્રી નિમેશભાઈ, સુરેખભાઈ, પ્રમુખ શ્રી નીતિનભાઈ અને સિદ્ધાર્થભાઈ સૌને ખાસ અભિનંદન આપીએ। વાપી મેં જો અભી એસ્ટેબ્લિશ એક દો કેન્સર સેન્ટર હૈ, લેકિન હમલો યહાં કે લોગો સે જુડના ચાહેંગે ઓર હમારા મેઇન ઉદ્દેશ્ય યે હૈ કે કેન્સર અવેયરનેસ, કેન્સર કે બારે મેં જાગૃતતા ફેલાએં, ઉનકા જલ્દી સે જલ્દી ડાયગ્નોસિસ કિયા જાય તાકિ વો કેન્સર સી બીમારી સે છુટકારા મિલ જાય, વો ક્યોર હો જાય, યે હમારા વાપી મેં આને કા ઉદ્દેશ્ય હૈ। હમ પ્રત્યેક ફર્સ્ટ એન્ડ થર્ડ સેટરડે ઓફ એવરી મંથ હમારે કેન્સર સ્પેશિયલિસ્ટ આયેંગે યહાં પે, યે લોગ સ્ક્રીન કરકે પેશન્ટ્સ કો રખેંગે ઓર સારે પેશન્ટ્સ કો સ્ક્રીન કરકે ઓર ઉનકો દિશા નિર્દેશ કરેંગે। એક સાલ મેં હમારા જો નિરાલી કેન્સર હોસ્પિટલ કા બહુત હી સરાહનીય કામ રહા હૈ ઓર મુજે ફખ્ર હોતા હૈ બોલતે હુએ કે કરીબ 9000 પેશન્ટ્સ હમને ઓપીડીમાં દેખે હૈ, વહાં પે 7000 હમને ફ્રેક્શન્સ કિએ હૈ રેડિયોલોજી કે, 700 સે ઉપર સર્જિકલ પ્રોસીજર્સ કિએ હૈ ઓર 4500 હમને મેડિકલ કીમોથેરેપી લોગો કો દિયા હૈ। ઓર સબસે અચ્છી બાત યે હૈ કે માં યોજના વાલે પેશન્ટ ઓર પીએમજે યોજના વાલે પેશન્ટ્સ કો ભી હમ લોગ પૂરી તરહ સે ટ્રીટમેન્ટ કર રહે હૈ। પિછલે વર્ષ મેં 1200 લોગો કા ટ્રીટમેન્ટ હમને માં યોજના કે અંતર્ગત કિયા હૈ। નહીં યહાં પે જબ તક યહાં પે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નહીં હો સકેગા, સર્જરી કે લીએ કુછ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ કી જરૂરતે હૈ, તો ભવિષ્ય મેં અભી તો હમ લોગ સ્ક્રીનિંગ કેમ્પ કરેંગે ઓર ઉસકે આગે કુછ ડેવલપ કર સકેંગે તો જરૂર જોડેંગે। વલસાડના દરિયા કિનારે આવેલ વેકરિયા હનુમાન મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 40000 જેટલા ભક્તો અહીં આવી પહોંચ્યા હતા, જે બતાવે છે કે વેકરિયા હનુમાનજી પ્રત્યે લોકોની આસ્થા વધી રહી છે। વલસાડના દરિયા કિનારે આવેલા વેકરિયા હનુમાનજી મંદિરે ભવ્ય હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાયો હતો। વલસાડના ઔરંગા નદીને અડીને આવેલું અને દરિયા કિનારા પર સ્થાયી થયેલ આ છે વેકરિયા હનુમાનજીનું મંદિર। આજરોજ હનુમાનજીનો જન્મોત્સવ હોય
વેકરિયા હનુમાનજીની આસ્થામાં વધેલા ભક્તોનું આજરોજ અહીં ઘોડાપુર જોવા મળ્યું હતું. માત્ર વલસાડ જિલ્લામાંથી જ નહીં પરંતુ સુરત સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોની અહીં અતૂટ આસ્થા છે અને દક્ષિણ ગુજરાતના હનુમાન ભક્તોમાં વેકરિયા હનુમાન અગ્રેસર સ્થાન ધરાવે છે. સ્વયંભૂ દરિયામાંથી પ્રગટેલા વેકરિયા હનુમાનમાં લોકોની આસ્થા એ હદ સુધી છે કે માછીમારી કરવા જવા પહેલાં વેકરિયા હનુમાનને તેલ ચડાવીને લોકો માનતા માને છે કે સુરક્ષિત પરત થયા બાદ ફરી દર્શન કરવા આવશે અને વર્ષોથી આ સિલસિલો સતત ચાલી રહ્યો છે અને લોકોની માનતા સતત પૂર્ણ થયેલ છે. આજરોજ વેકરિયા હનુમાનજી મંદિર ખાતે 2 વર્ષ બાદ મોટા કાર્યક્રમનું આયોજન થઈ રહેલ હોય જેમાં 40,000 જેટલા ભક્તો અહીં આવી પહોંચ્યા હતા અને જેના માટે 400થી પણ વધુ સ્વયંસેવકો રસ્તા પર વ્યવસ્થા સાચવી રહ્યા છે તો બીજી તરફ વિસ્તારના તમામ નેતાઓ પણ દિવસ દરમિયાન અહીં હાજરી આપી રહ્યા છે. આ સાથે જે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું તેમાં પણ આજરોજ નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે જે બતાવે છે કે વેકરિયા હનુમાનજી પ્રત્યે લોકોની આસ્થા વધી રહી છે. આજે તો અમારા વેકરિયાનો બર્થડે અને ભવ્ય આયોજનનું એકમાત્ર કારણ કે 2 વર્ષના ઇંતજાર પછી અમારા દાદાનો બર્થડે ઉજવવા માટેનો જે મોકો મળ્યો છે એના લઈને દર્શનાર્થીઓમાં પણ એક ઉમંગની લાગણી દેખાઈ રહી છે. 2 વર્ષનો ઇંતજાર અને ત્યાર પછી જે રીતે માનવ મહેરામણને જોતા અમારો આમ જોવા જઈએ તો શનિવારનો ભંડારામાં 1,000થી 1,200 માણસો થતું પણ કોરોના પછી એને જોવા જઈએ તો શનિવારે પણ 3,000 માણસો થાય એટલે આ વર્ષે અમને એવી આશા છે કે 40,000થી 50,000 માણસોનો ભંડારો અમે તૈયાર રાખ્યો છે અને અમને ખબર જ છે કે આટલું માણસો આવવાનું છે અને એ માણસોને પહોંચી વળવા માટે હિંગરાજથી લઈને વેકરિયા મંદિર સુધીનો સીધો રોડ અંદાજિત 2.5 કિલોમીટર અને આટલા ધમધમતા ટાપની અંદર હરિભક્તોને કોઈ તકલીફ ના પડે એના માટે અમે લગભગ 100 જેટલા અમારા કમાન્ડોઝ અમારા સ્વયંસેવકો અને એ અમારું ભાઠીમોરા અને પિરમ ફરિયા જે હિંગરાજ ગામ છે એ અહીંયાથી લઈને જે કમાન્ડોઝ જે રોડ ઉપર સેવા આપી રહ્યા છે એમના લઈને અમે જે હરિભક્તોને એનકેન પ્રકારે જે પાર્કિંગની સુવિધા છે આવવામાં કોઈ તકલીફ પડે એ તમામ તકેદારીઓ અમે રાખી રહ્યા છે અને અમને આશા છે કે ગયા વખતે જ્યારે 2019માં અમે કરેલું ત્યારે લગભગ 25,000થી 30,000 માણસોનો ભંડારો હતો અને આ વખતે અમે 10,000 માણસોનો ભંડારામાં વધારો કર્યો છે અને તે રીતે અમારું જે આજનું આયોજન છે અમે તમને આમ કહેતા પણ મને ગર્વ થાય છે કે 250 ગારા જેટલો આ મંડપ અને આ અહીંયા અરબી સમુદ્રના તટ ઉપર આવેલું મંદિર છે. અરબી સમુદ્રના લહેરોના જે પવનો જે ઠંડા પવનો આવે છે છતાં પણ ગરમીને ધ્યાનમાં રાખીને એક પણ દર્શનાર્થી હેરાન ન થાય એના માટે 250 ગારા મંડપની સેવા અને સાથે સાથે કેટલાક વર્ષોથી કચ્છ ધરણીયાની આશાપુરા જે છાશ વિતરણ કમિટી છે એ પણ અવિરતપણે છાશ ચાલુ છે. 2.5 કિલોમીટરનું જે અંતર છે એમાં 2-3 જગ્યા ઉપર પણ ઠંડુ પાણી અને છાશની સેવાઓ અમે એનું આયોજન કરી રહ્યા છે. ઉમરગામના સરોડા ગામે સારંગપુર હનુમાન મંદિરની સંસ્થા દ્વારા મિની સારંગપુર ધામની સ્થાપના કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરોડા ગામમાં શ્રી કષ્ટ ભંજન હનુમાનજીના મંદિરનો 14 એપ્રિલે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ મંદિર સારંગપુર સંસ્થાનું છે જેને લઈને આ મંદિરને મિની સારંગપુર બનાવવામાં આવ્યું છે. આ મંદિરના સ્વામી દિવ્ય સ્વરૂપજીએ જણાવ્યું કે કષ્ટભંજન હનુમાનજીના ભક્તોને સારંગપુર સુધી લાંબે જવું નહીં પડશે. હવે ભક્તજનો માત્ર ઉમરગામ તાલુકાના નારગોલ ગામથી કોસ્ટલ હાઈવે થઈ કલગામથી માત્ર 7 કિલોમીટર દૂર આ મંદિરે પહોંચી શકશે જેને લઈને સ્વામીજી દ્વારા આસપાસની જનતાને દર્શન માટે ભવ્ય આમંત્રણ પાઠવ્યું છે. નારગોલ ગામથી સરોંડા ગામ કોસ્ટલ હાઈવે પર સારંગપુર ધામ મિની બનાવવામાં આવેલું છે. સારંગપુરની જ આ સંસ્થા છે અને અમારું તમને ભાવભીનું આમંત્રણ છે અને 14 એપ્રિલ ચૈત્ર સુદ 13ના ગુરુવારે આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને લાખો જીવોનું કષ્ટ હરવા માટે આ સારંગપુર ધામ મિની બનાવવામાં આવ્યું છે. કેમકે કોઈ સારંગપુર ત્યાં સુધી જઈ શકે નહીં એટલે સમગ્ર વલસાડ જિલ્લાના ભાવિક ભક્તોને અમારું ભાવભીનું આમંત્રણ છે કે દાદાના દર્શન કરીને તમારું જીવન ધન્ય બનાવો અને તમારા કષ્ટ દાદા હરી લે એના માટે સારંગપુરથી આ દાદા જેવા દાદા પ્રતિષ્ઠા કરી છે અને તમને સારંગપુરની પ્રતીતિ થાય એવી જ પ્રતિમા છે
એટલે સર્વે વલસાડ જિલ્લાના ભાવિક ભક્તોને અમારા જય સ્વામિનારાયણ, જય શ્રીરામ, અને તમે તમા આ હનુમાનજી મહારાજના દર્શન કરીને તમારું જીવન ધન્ય બનાવો. જય સિયારામ. નાની દમણના કડૈયા માછીવાડ ખાતે આવેલ હનુમાન મંદિરમાં કોરોના કાળ બાદ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા અને મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. નાની દમણના કડૈયા માછીવાડ ગામ ખાતે આવેલ હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કોરોના કાળના કારણે છેલ્લા 2 વર્ષથી અહીં કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી, પરંતુ આ વર્ષે તે નિયમો હળવા થતા આજરોજ તારીખ 16 એપ્રિલના દિને હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી જ ભક્તજનો દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો. નાની દમણમાં એક ભવ્ય હનુમાનજીનું મંદિર આવેલું છે અને એ મંદિરમાં અમે વર્ષોથી આ હનુમાન જયંતિનો ઉત્સવ મનાવીએ છીએ અને એ ઉત્સવમાં સૌ ગામજનો, ભાઈઓ, બહેનો અને વડીલો સૌનો એમાં સહકાર છે અને એ સહકારથી જ અમે આ ઉત્સવને સારી રીતે પૂર્ણ કરીએ છીએ. અમે આ ઉત્સવ દર વર્ષે ઉજવતા હતા, પરંતુ કોરોનાના આ કારણના લીધે અમે 2 વર્ષથી આ ઉત્સવ ઉજવવાનો બંધ કર્યો હતો. ફક્ત આરતી કરી અને અમે ગામના લોકો વિસર્જન કરી જતા હતા, પરંતુ આ વર્ષથી અમે વિચાર્યું કે હવે કોરોના થોડો ઠંડો પડ્યો છે અથવા તો એ થોડો થયો છે, એટલા માટે આપણે મિટિંગ કરી અને નક્કી કર્યું કે આ વર્ષથી આપણે આ ફરી શરૂ કરીએ. આપ જોઈ શકો છો કે આ વર્ષે ખૂબ ઉત્સાહપૂર્વક ભક્તજનો આવી અને ભગવાન હનુમાનજીને દર્શન કરી રહ્યા છે અને સાથે સાથે અમે આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન પણ કરેલું છે. અમે સ્પેશિયલ કોઈને આમંત્રણ આપેલું નથી અને કોઈ અગત્યની વ્યક્તિને પણ એમાં ઉમેરવા કરવા માટે અમે કંઈ આગ્રહ રાખ્યો નથી, પરંતુ ફક્ત અમે જે દર્શનાર્થીઓ આવે છે એ દર્શનાર્થીઓ મહાપ્રસાદ લઈ અને જશે અને એ માટે દરેક ભાઈઓ અને બહેનો, ગામજનો આ ઉત્સવમાં અને આ પ્રસંગે સૌનો સહકારથી આ ઉત્સવ અમે પરિપૂર્ણ કરીએ છીએ. અને આપ જોઈ શકો છો કે આ ઉત્સવમાં હનુમાનજીના જન્મજયંતિ ઉત્સવે આપણે ખૂબ મોટા પ્રમાણમાં ભક્તજનો જોવા મળે છે. તો આ પ્રસંગે હું સૌનું અભિવાદન કરું છું, આ સૌને આમંત્રિત કરું છું અને પોતે પ્રસાદ લઈને પોતાને ઘરે જાય એવી વિનંતી કરું. મોટી તંબાડી ખાતે આવેલા પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. મોટી તંબાડી ખાતે આવેલા પંચમુખી સ્વયંભૂ હનુમાન મંદિરે આજે હનુમાનજીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પંચમુખી હનુમાન મંદિરે આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મંદિરના પટાંગણમાં આજે સત્યનારાયણ કથાનું તેમજ મારુતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક યજમાનોએ ભાગ લીધો હતો. બપોરે આરતી બાદ ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મહત્વનું છે કે પંચમુખી હનુમાન મંદિરે અનેક ભક્તો દ્વારા લીધેલ બાધા આખડે પૂર્ણ થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે, તેમજ સ્વયંભૂ હનુમાન મંદિર હોવાથી અહીંની આસ્થા લોકોમાં ખૂબ પ્રબળ છે. અનેક લોકો આંતરરાષ્ટ્રીય સ્થળેથી પણ અહીં દર્શનાર્થે આવે છે. આગ્રહ કર્યો
જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં જેટકોના કર્મચારીઓએ પગાર વધારા સહિતની માંગોને લઈને ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને આપ્યું આવેદન. વાપીની જનસેવા હોસ્પિટલમાં નિરાલી કેન્સર હોસ્પિટલના સહયોગથી કેન્સર ઓપીડી અને કેન્સર કેમ્પનો કરાયો પ્રારંભ. વલસાડમાં વેકરિયા હનુમાન મંદિરમાં ભવ્ય હનુમાન જન્મોત્સવ ઉજવાયો. 40,000થી વધુ ભક્તોએ દાદાના દર્શન કર્યા. સાળંગપુર હનુમાન મંદિરની સંસ્થા દ્વારા ઉમરગામના સરોડા ગામે મિની સાળંગપુર ધામની સ્થાપના કરવામાં આવી. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.